પાટણમાં રાધનપુરના સાતુલ ગામે રોગચાળો ફેલાય તેવી ભીતિ ગામના લોકોને સતાવી રહી છે. સાતુલ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. મોટા પાયે માછલીઓ મરી જતા રોગચાળો ફેલાવાનો ગ્રામજનોમાં ભય છે. નગરપાલિકાની ગટરનું ગંદુ પાણી તળાવમાં જતા માછલીઓના મોત થયા. ગામના તળાવમાં માછલીઓ મરી અને દુર્ગંધ ફેલાતા લોકો પણ પરેશાન છે. મરેલી માછલી ખાતા એક પક્ષીનું પણ મોત થયું છે. નગરપાલિકાની બેદરકારીને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો નગરપાલિકાની બેદરકારીને તેના કારણે ગામ લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે. અસંખ્ય માછલાઓ મરી ગયા છે અને આ માછલાને ખાતા એક પક્ષી પણ તેનું પણ મોત નિપજ્યું છે. પ્રેમલ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પ્રેમલ, માછલા મોટી સંખ્યામાં ત્યાં મરી ગયા છે, શું કામગીરી હાલ થઈ રહી છે? કારણ કે આ માછલાને કારણે રોગચાળો ફેલાય તેવી ભીતિ ગામજનોને સતાવી રહી છે. ચોક્કસથી, જે પ્રકારે રાધનપુરના જે સાતુમ ગામ છે તેનું જે ગામ તળાવ છે તેની અંદર નગરપાલિકા દ્વારા જે ગંદુ અને કેમિકલ વાળું પાણી છોડવામાં આવતા છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અને અગાઉ પણ આમ ગ્રામજનોએ આ જે ગંદા પાણી છે તેના અગાઉ આ જે ગંદુ પાણી છે તેનો નિકાલ તાત્કાલિક ધોરણે અન્યત્ર કરવાની માંગ ઉચ્ચારવામાં આવી છે, પરંતુ પાલિકાના ક્યાંક ને ક્યાંક આ ખાડા કામ કરવાના કારણે જ આ ગંદુ પાણી અહીંયા ઠલવાઈ રહ્યું છે અને કોઈ પ્રશ્નો નિકાલ આવ્યો નથી. તેને લઈને જે રીતે કહી શકાય કે જે ગામ જે તળાવ છે તળાવની અંદર હજારોની સંખ્યાની અંદર માછલાના મોત થવા પામ્યા છે અને જે રીતે કહી શકાય એક પક્ષીનો પણ એ મોતની અંદર સમાવેશ થવા પામ્યો છે. ત્યારે જે માછલા મરવાના કારણે અતિશય દુર્ગંધ ગ્રામજનો ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. કેમ કે આ જે માછલા છે તેનો તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા નિકાલ કરવામાં આવે તેવી હાલમાં ગ્રામજનોની માંગ ઉચ્ચારવામાં આવી રહી છે. જી બિલકુલ, થી આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ. 1000 જેટલા માછલા આ તળાવમાં મરી ગયા છે, દુર્ગંધ ફેલાઈ ગઈ છે, પરેશાની લોકોને થઈ રહી છે, પરંતુ હાલ તેના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં હાલમાં જ બનાવેલો બોર તૂટ્યો છે. રેલ રાહત કોલોનીમાં બનેલા બોરનો પાઇપ કોઈ અસામાજિક તત્વોએ તોડ્યાની શંકા છે. બોર તૂટતા સવારે હજારો લીટર પાણી વેડફાયો છે. બોરની પાઇપલાઇન તૂટતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. નગરપાલિકામાં અનેક રજૂઆતો બાદ મળેલો આ બોર તૂટતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બોર તૂટ્યો અને પીવાનું ચોખ્ખું પાણી કે જેનો વેડફાટ થઈ રહ્યો છે, કોઈ અસામાજિક તત્વોએ આ બોર તોડ્યો હોય તેવી શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે. પરાણે આ ગામના લોકોને બોર મળ્યો હતો પીવાના પાણીનો અને હવે એ બોર કે તૂટ્યો છે તેના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો કચ્છના ખેડોઈ જંગિયાર રોડ પર યુવાનને મારામારી હવામાં ફાયરિંગ કરાયું છે.